માણસ બન્યો માણસાઈ વગરનો. જી હા, સુરતના પીપોદરામાં આતંક મચાવનારા એક શ્વાનને આખરે લોકોએ મોતને ઘાટ ઉતારી દીધો. છેલ્લા 3 દિવસથી આ શ્વાને આતંક મચાવ્યો હતો ત્યારે આ શ્વાને 2 બાળકી, એક મહિલા અને એક યુવાન સહિત કુલ મળીને 5થી વધુ લોકોને બચકા ભર્યા હતા અને ત્યારે કેટલાક લોકોએ કાર દ્વારા 3-4 ટક્કર માર્યા બાદ આ ઘાયલ થયેલા શ્વાનને રૂમમાં બંધ કરી દીધો અને તેનો પ્રાણ ખેંચી લીધો. શું છે માનવતાને નેવે મુક્તિ આ ઘટના, આવો જોઈએ આ ખાસ અહેવાલમાં. આતંકી શ્વાનનો કરાયો અંત. કારથી ટક્કર મારી શ્વાનને કર્યો ઘાયલ. શ્વાનને રૂમમાં બંધ કરી મારી નંખાયો. વિવેક અને બુદ્ધિનો અભાવ પશુઓને માણસોથી અલગ કરે છે, પણ ક્યારેક આ બંને વસ્તુઓ હોવા છતાંય માણસો માણસાઈ ભૂલી જાનવર બની જતા હોય છે. આવો જ એક કિસ્સો માંગરોળના પીપોદરા ગામે જોવા મળ્યો. અહીં છેલ્લા 3 દિવસથી એક શ્વાને આતંક મચાવ્યો હતો. પીપરોદા GIDC વિસ્તારમાં આ શ્વાને 5થી વધુ લોકોને બચકા ભર્યા હતા, જે બાદ મચ્યો હતો ખળભળાટ. ગઈકાલે સાંજે આ રખડતા શ્વાને 2 વર્ષની બાળકીને બચકું ભર્યું, જેથી તેને સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ હતી. સમસ્યા છેલ્લા 2 દિવસથી અહીંયા ગામમાં એક પાળેલું કૂતરું કોઈ છોડી મૂક્યું હોય, કદાચ એ કૂતરા છેલ્લા 2 દિવસથી લગભગ 6-7 જણાને કરડ્યું હતું અને અડખાયેલા કૂતરાની જેમ જે કોઈ સામે આવે એને કરડી પડતું હતું. એટલે અહીંયા વન ખાતાને જાણ કરી, પોલીસ ખાતાને જાણ કરી, છતાંપી અહીંયા કોઈ કે નહીં કરતા, ત્યાર પછી આજે ગામ લોકો એના કૂતરાના ત્રાસથી કંટાળીને છેલ્લે આ તમે જોવો તે પ્રમાણે ગાડીના એનાથી ગાડી વડે ટક્કર મારી અને ત્યારબાદ એ કૂતરાને અહીંયા અત્યારે એને મારી નાખ્યું. જોકે શ્વાનના આતંકને લઈ આખા ગામમાં એક જાતની ગભરાટનો માહોલ હતો. ત્યારે વહેલી સવારથી જ આખા ગામના યુવાનો શ્વાનની શોધખોળમાં લાગી ગયા અને શ્વાન દેખાતા જ તેને સાવચેતીના ભાગરૂપે કારથી ટક્કર મારી, ત્યાર સુધી જ્યાર સુધી એ ઈજાગ્રસ્ત ગંભીર રીતે ન થઈ ગયો અને તેને નજીકના રૂમમાં પૂરી દઈને મોતને ઘાટ ઉતારી દેવાયો. સમસ્યા એક અરખાયેલું કૂતરું આખા ગામને કડવા દોડતું હતું ને આખા ગામને 2-4 છોકરાને બચકા ભરેલા હતા. અત્યારે હાલની હાલતમાં ગામ ભેગા થઈને એને એને મારેલું હતું. શ્વાનને જોતા કોઈ દેશી શ્વાન નહીં, પરંતુ કોઈ ઉચ્ચ કક્ષાની બ્રીડ હોવાનું માલૂમ પડ્યું. શ્વાન માલિકો પણ બીમાર શ્વાનોને આ રીતે રખડતા મૂકી દેતા હોય છે. પણ અહીં પ્રશ્ન એ થાય છે કે જાનવર તો જાનવર છે, પણ માણસ પોતાની માણસાઈ કેમ ભૂલી રહ્યો છે? બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.